હવે જાત પર જઈને પાછા જય માતાજી બધાયને। તો હવે આપણે વાંધું કરી નાખ્યું છે ને હવે કઈ ભેં પા હેશે એ આપણે વાળી સળી નાખી ને પછી આપણે એને પાવાની છે તો થોડુંક પાઈ દઈએ પછી નીરી દઈએ એ કામ કરી નાખી પછી પાછું હજી અમારે જાત પર જવાનું છે કેમ કે અમારા કાકા એને એના પાટલો રાખેલો છે માતાજીનો ભવન છે એટલે આપણે એના પાછું જવાનું છે જાત પર। હવે આપણે બપોરનો ટાઈમ થઈ જશે ઘરનું શ્રીફળ છે ઘરની નાળી રહ્યું ને એવું છે એટલે આપણે ઘરનું શ્રીફળ લેવાય તે હવે બસ જો આપણે જઈએ છીએ જાત પર હવે જાત પર જઈને પાછા મળીએ। આપણે જાત પર પોગી ગયા છીએ આ અમારા કાકા ની કાકી છે એ હવન માં બેઠેલા છે ને જો આ 151 કુંડ નો હવન છે ને આ બધા કુંડ છે ખડપાન્યાય નમઃ સુલન્યાય નમઃ વાસ્તુ પુરુષાય નમઃ વજ્રાય નમઃ વ્યાપકાય નમઃ ઇન્દ્ર સૌરાય નમઃ ૃતયે નમ ઉક્ષાય નમ બીજી વાર હાથ તપાવો
તમારા શરીરને લગાડો લગાડાયો બીજી વાર હાથ પપાવે અને જમીન ઉપર આવો જમીન ઉપર દબાવો જમીન ઉપર જ્યાં બાર કહેવાય લક્ષ્મી આવશે હાથ હમાય હાથ લેતે વખતે ખંખેરતા નહીં હાથ લઈ લો ખંખેરતા નહીં આનો અર્થ એવો થાય શુભ લક્ષ્મી સ્થિર થઈ અને આપણા ઘરની અંદર આવે ધર્મ કાર્ય જે થતા હોય એમાં આપણે વાપરી શકીએ આપણા ઘરમાં ગુજરાતમાં કરે એવી અશોરી લક્ષ્મી આપણે કઈ જોતી નથી કે કાંઈ પણ થી એક રૂપ જય માતાજી. તો આપણે હવે ઘેરે પોગી જાસી આપણે ઘેરે પોગી જાય ને જોવા મોર કેવો થાંભલા પર ચડીને બેઠો.